બારડોલી નગરમાં સંસરીડી સ્કૂલ પાસે વર્ધમાન કો હાઉસિંગની આકારણી રદ કરવા મામલે ફરિયાદ કરાઈ છે. હાઉસિંગના નામે રહેણાંક ફ્લેટની આકારણી કાર કરાવી બાંધકામની પણ યોગ્ય પરવાનગી લેવાઈ નથી, જેથી બાંધકામ દૂર કરવા માટે વધુ એક ફરિયાદ કરાઈ હતી. ગેરકાયદેસર બાંધકામો બાબતે બારડોલી નગરપાલિકા સતત વિવાદમાં રહેતું આવ્યું છે, ત્યારે વધુ એક વિવાદ બહાર આવવા પામ્યો છે. બારડોલી નગરમાં સેન્સિટી સ્કૂલ નજીક સિટી ઉપર પિંક નિરાગ શાહ નામે વર્ધમાન કો હાઉસિંગ સોસાયટીના નામે કુલ 32 જેટલા ફ્લેટનું ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું છે, જેમાં પાલિકાની મંજૂરી પણ લેવાઈ નથી અને ખોટી માહિતીઓ તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં રકમ ઓછી ભરી વિગતો છુપાવવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. આંગી કબજા વિનાનો સાતા ખાટ 18/1/2018 ના રોજ નોંધાયો હતો અને પાલિકાએ 17/9/2019 ના રોજ બાંધકામ અંગે પાલિકાએ રજા ચિઠ્ઠી આપી હતી. શાસકો બાંધકામ એન્જિનિયર અને ચીફ ઓફિસરે આ અંગે તકેદારી માટે તમામ બાબતો ઉપર ધ્યાનમાં લઈ બાંધકામ પરવાનગી આપવાની હોય છે, ત્યારે 17/9/2019 રજા ચિઠ્ઠી અપાઈ અને 9/11/2019 ના રોજ કોમ્પ્લિકેશન સર્ટી પણ આપી દેવામાં આવ્યું હતું. મારા ઘરની નજીક વર્ધમાન કો ઓપરેટિવ સોસાયટી બની રહી છે, જેનું કામકાજ 2018 થી ચાલુ રહ્યું છે અને રહેવાસીઓ દ્વારા તથા મારા દ્વારા ઘણી અરજીઓ કરી પણ એમને હજુ સુધી કોઈ આન્સર અને બાંધકામ બંધ કરવા માટેનું કોઈ અમને નોટિસ ફટકારી નથી. કારણ કે અમારે અહીંયા રસ્તાનો પ્રોબ્લેમ છે. એ લોકોએ નકશા ઉપર 6 મીટર એટલે 18 ફૂટથી પણ વધારે રસ્તો બતાવ્યો છે, જો કે અમારી બાબુ રૂપચંદની ગલી તરીકે ઓળખાય છે. અહીંયા માત્ર 8 થી 9 ફૂટનો જ રસ્તો છે, જ્યાં સામસામે કાર પણ જઈ નથી શકતી. એવા રસ્તો બતાવીને પ્લાન આ લોકોએ પ્લાન પાસ કરાવ્યો છે. જી, આ કારણ વિશે શું કહેશો? જમીન કે બિલ્ડિંગ? ચીફ ઓફિસરને મેં આગળની માટે એક અરજી આપી હતી. એમના અનુસંધાનમાં મીડિયા થ્રુ એમનું જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, એમણે કીધું કે અમે એન્જિનિયર અને નકશા મુજબ અને કાર્પેટ એરિયા મુજબ અમે આકારણી કરેલ છે, પણ જે તે ટાઈમે જ્યારે ખુલ્લી જમીનનો દસ્તાવેજ કરેલ એટલે ખુલ્લી જમીનને એ લોકોએ આકારણી કરેલ છે, જો કે અહીંયા બાંધકામ ઓલરેડી બંધાઈ ગયેલું હતું. બાંધકામની જગ્યાએ બંને બાજુ ખાનગી મિલકતો આવેલી છે, ભવિષ્યમાં રસ્તો પહોળો પણ થઈ શકે તેમ નથી. તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગમાં પાલિકા અને અધિકારીઓ દ્વારા ફાયર અંગે પણ કોઈ તકેદારી લેવાઈ નથી. જોકે સમગ્ર બાબતે પાલિકાનું બાંધકામ વિભાગ, સત્તાધીશો, ચીફ ઓફિસર તમામ આ બાબતથી વાકેફ છે, છતાં આર્થિક લાભ મેળવવા લાખો જિંદગી સામે રમત રમી રહ્યા હોય તેવો આક્ષેપ કરાયો છે. તો બીજી બાજુ નગર રચના અને શહેરી વિકાસ ધારા મુજબ સજાને દંડને પાત્ર ગણાય છે. જરૂરી સ્થળ તપાસ અને પરવાનગી માટે જવાબદાર અધિકારીઓએ ચૂક રાખી અને ગેરકાયદેસર બાંધકામને પરવાનગી અપાઈ છે. આકારણી કરેલ છે, પણ જે તે ટાઈમે જ્યારે ખુલ્લી જમીનનો દસ્તાવેજ કરેલ એટલે ખુલ્લી જમીનને એ લોકોએ આકારણી કરેલ છે, જો કે અહીંયા બાંધકામ ઓલરેડી બંધાઈ ગયેલું હતું. એને એમણે એવું કીધું કે એન્જિનિયરના જે તે પુરાવાના આધારે અમે આકારણી કરી છે, તો એન્જિનિયરે 32 દિવસમાં કમ્પ્લીટેશન સર્ટિફિકેટ આપી દીધું છે કે 5 માળની બિલ્ડિંગ બંધાઈ ગઈ છે. હવે એ વિચારો શું 5 માળનું બિલ્ડિંગ 32 દિવસમાં શક્ય બને ખરું? આગળ મેં કીધું એ રીતે આ લોકોએ બાબુ રૂપચંદની ગલી, જ્યાં સામે કાર પણ નથી જઈ શકતી, એવો માત્ર 8 થી 7 ફૂટ એને બોટલ નેક રસ્તો કહેવાય, એ રસ્તો નકશામાં 6 મીટર બતાવ્યો છે એટલે 18 ફૂટથી ઉપર, તો એની જગ્યાએ એક ફાયર બ્રિગેડ પણ આવી શકે એમ નથી. કારણ કે જ્યારે બી શોર્ટ સર્કિટ કે કોઈ આગજની ઘટના બને તો બાજુમાં સ્કૂલ છે, આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, તો ત્યાં એક ફાયર બ્રિગેડ પણ આવી ના શકે. એની જગ્યા પર આ લોકોએ પ્લાન પાસ કરીને રજા ચિઠ્ઠી આપેલ છે. બાંધકામ કરનાર ગૌતમ છાજેડ સાથે શાસકોએ મળી આર્થિક વ્યવહાર કરાયાની પણ ચર્ચા ચાલી રહી છે, કારણ નગર નિયોજન અને ટાઉન પ્લાનિંગ નિયમ મુજબ રજા ચિઠ્ઠીની શરતો ભંગ થતા બાંધકામ પરવાનગી રદ કરાઈ છે. પાલિકા પણ પુરાવા સાથે કરાયેલા ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી કરી શકી નથી કે અરજદાર મહિલા આગેવાનની ફરિયાદ બાબતે કોઈ હકારાત્મક જવાબ કે ઉકેલ પણ લેવાયો નથી. ડીટીપીએ 2 મુજબ ફાઇનલ પ્લોટ 188 વાળી મિલકતમાં બાંધકામ પરવાનગી અપાય છે, જેથી ઇજનેર જમીન માલિક પાલિકાના જવાબ અધિકારીઓ સામે પણ
પગલા લેવા માંગ કરાઈ છે. ત્યારે હવે સમગ્ર બાબતે બારડોલી પાલિકાના વિવાદિત ચીફ ઓફિસર અને શાસકો આ બાબતે સાચા અર્થમાં કોઈ ઉકેલ લાવશે કે પછી નગરમાં વધુ એક ગેરકાયદેસર બાંધકામનો ઉમેરો કરાશે તે તો હવે જોવાનું જ રહ્યું. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.